આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. વિશ્વ પ્રસિદ્ધ સોનલધામ મઢડા ખાતે 45 વર્ષ બાદ સાગર ડાભિયાને પૂજ્ય આઈમા બનુમાનાની આરતી ઉતારવાનો લાવો મળ્યો. બનુમાએ આપ્યા ભક્તોને આશીર્વાદ. સોનલમાનું નામ જ એવું છે કે જેને લેતાની સાથે જ અંતરમાં આનંદ થાય છે. સાગર પોતાના અનુભવની વાત કરી તો આજ હું જે કંઈ પણ છું તેમાં સોનલમાના પ્રતાપે છું. જ્યારે જ્યારે અંતરથી સાધ કરો એટલે માં આવે. જગ પ્રસિદ્ધ સોનલધામ મઢડા ખાતે જાગતી જ્યોત આઈ સોનલબાઈ માના અસામતાર પૂજ્ય આઈબા માં બાનુમાનો જન્મદિવસ કોરોના મહામારીના સમયમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે સોનલધામ મઢડા આઈમા બાનુમાના સેવક બાબરિયા વાડના સાગર ડાભિયાને જવાનું થયું. સાગરભાઈને આઈમા બનુમાની કૃપા 45 વર્ષ પહેલાં થઈ હતી અને પાવન દિવસે બનુમાની આરતી ઉતારવાનો લાવો મળ્યો હતો. બીજી બાજુ વાત કરવામાં આવે તો બાબરિયા વાડના કાઠી ક્ષત્રિય સમાજના મોભી સદગત ભીમ બાપુ આપ બાપુ બોરીચાને માં સોનલમાની રજત તુલાવિધિ જૂનાગઢના ચારણ બોર્ડિંગમાં થઈ હતી ત્યારે ભીમબાપુ બોરીચાને ખુદ સોનલ માતાજીની આરતી ઉતારવાનો પણ ધર્મ લાભ મળ્યો હતો. છતડિયાના સાગર ડાભિયાને બાનુમાની આરતી ઉતાર્યા બાદ પૂજ્ય આઈમા બનુમાએ સર્વ સેવક તેમજ માય ભક્તોને આ જ્યારે જ્યારે સોનલમાનું નામ લે છે ત્યારે અંતરથી આનંદ થાય છે. તો આજે મારા જ અનુભવની હું વાત કરું. હું આજે કાંઈ પણ છું તો એ આ સોનભાઈમાંનો પ્રતાપ છે, સોનભાઈમાંની કૃપા છે. તો એવા જ આજ આનંદના દિવસે જ્યારે આ શ્રી બનુમાના 93મા જન્મદિવસ છે જે મારે આજે હરેકની વાત કરવી છે. તો આજથી 45 વર્ષ પહેલા અમારા બેતાલી બાબરિયાવડ જ્યારે સોનભાઈમાંની તુલાવિધિ થઈ જૂનાગઢ ખાતે ત્યારે બધા સમાજના એક એક વ્યક્તિ સોનભાઈમાંની આરતી ઉતારવાના હતા. ત્યારે અમારું બેતાલી બાબરિયાવડ કહેવાય એમાં અમારા કાઠી ક્ષત્રિય સમાજના અમારા મોભી ભીમબાપુ આપા બાપુ બોરીસા એને જે આરતી ઉતારવાનો લાભ મળ્યો હતો આ શ્રી સોનભાઈમાંના હયાતમાં. તો ત્યારબાદ આજે 45 વર્ષની બાદ આજે આ શ્રી બનુમાના 93મા જન્મદિવસે જ્યારે મને આઈમાની બનુમાની અને આ સોનભાઈમાંની આરતી ઉતારવાનો લાભ મળ્યો છે તેનાથી હું ખૂબ આનંદ ભાઈ છું. તેથી મને દિલથી ખુદ હું આનંદ એવો જ અનુભવું છું કે એને માટે કોઈ મારા શબ્દ નથી. ને માં પ્રત્યે મને જેટલી લાગણી છે આજ સાબિત થઈ ગઈ છે મને કે માં હંમેશા મારી સાથે જ છે.